હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે પર્યાવરણમાં પ્રકરણ 3નો અભ્યાસ કરીએ. તો એ પહેલા આપણે થોડા ચિત્રોનો અભ્યાસ કરી લઈએ. અમને અહીં ચિત્રો દેખાય છે. કેટલા સરસ ચિત્રો છે ને? તમને ખબર છે આ ચિત્રનો સ્વાદ કેવો હોય છે? મીઠો હોય છે. વેરી ગુડ. તો તમને મીઠો સ્વાદ પસંદ છે? હા, શું ભાવે છે મીઠી વસ્તુમાં? અરે વાહ, ગુલાબજાંબુન. ગુલાબજાંબુ તો મને બહુ ભાવે. કેવા સરસ મીઠા લાગે છે, લાગે છે ને? તો જુઓ, હવે અહીં બીજા ચિત્રો છે. હવે આનો સ્વાદ કેવો હોય છે? ખાટો. હા, ખાટો હોય છે. તો કેટલો સરસ લાગે ખાતો સ્વાદ. તો બધાને બહુ ભાવે હે ને? હા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મીઠો, ખાટો, ખારો, કડવો એવા ઘણા બધા સ્વાદનો પરિચય લઈશું. તો એ પહેલાં આપણે પ્રકરણ 3 એટલે કે સ્વાદથી પાચન સુધી. તો આપણે ફક્ત આ વિડીયોમાં અને આ પ્રકરણમાં ફક્ત સ્વાદનો પરિચય નથી મેળવવાનો, પણ આપણી જીભ પર તે સ્વાદ કઈ જગ્યાએ પારખવામાં આવે છે, જીભના કયા ભાગમાં તે સ્વાદ આપણને ઓળખીએ છીએ, તો એનો પણ પરિચય લઈશું. અને હા, ફક્ત સ્વાદ સુધી આપણે નથી રહેવાનું. આપણે આપણા શરીરમાં સ્વાદથી લઈને આપણે પેટમાં પાચન ક્રિયા કેવી થાય છે તેનો પણ આપણે પરિચય આ પ્રકરણમાં લઈશું. તો આપણા પ્રકરણ 3નું નામ છે સ્વાદથી પાચન સુધી. તો ચાલો એ પહેલા આપણે એક વાર્તા લઈએ. અને એ વાર્તા હેન્સીની છે. હેન્સી અલગ અલગ સ્વાદ કેવી રીતે પારખે છે તો એનો પરિચય આપણે કરીશું. તો ચાલો આ વિડીયો જોઈએ. હેન્સી દોડતી રસોડામાં ગઈ અને તેની માતાને પકડીને કહેવા લાગી, માં, હું આ કડવા કારેલા નહીં ખાઉં, મને ગોળ અને રોટલી આપો. માએ હસીને કહ્યું, તે સવારે રોટલી અને ખાંડ ખાધા હતા? સરોજે હેન્સીને ખીચવી, તો એક જ પ્રકારના સ્વાદથી કંતારી જતી નથી? હેન્સીએ તરત જ કહ્યું, તો આંબલી ચાતીને કંતારી જાય છે. હું શરત લગાઉં છું કે આંબલીનું નામ સાંભળીને તરત તારા મોંમાં પાણી આવી ગયું ને? પાક્કું, મને ખાટી આંબલી ખૂબ જ પસંદ છે, પરંતુ હું મીઠી અને ખાડી વસ્તુઓ પણ ખાઉં છું. હું કારેલા પણ ખાઉં છું, સરોજે કહ્યું અને તેની માતા સામે જોયું. તે બંને ખડખડાટ હસ્યા. સરોજે હેન્સીને કહ્યું, ચાલ આપણે રમત રમીએ. તું તારી આંખો બંધ કરી દે અને તારું મોં ખોલ. હું તારા મોંમાં ખાવાની વસ્તુ મૂકીશ. તારે એ વસ્તુ કઈ છે એ કહેવાનું. સરોજે લીંબુના રસના થોડા ટીપા ચમચીમાં લીધા અને હેન્સીના મોંમાં મૂક્યા. હેન્સીએ તરત જવાબ આપ્યો, ખાટું લીંબુ. સરોજે પછી થોડા ગોળના ટુકડા લીધા. તેની માતાએ સૂચન કર્યું, તે ભૂકો કરી દે, નહીં તો તેને ખબર પડી જશે કે તે શું છે. સરોજે ગોળનો ભૂકો કરી નાખ્યો, પણ હેન્સીએ સહેલાઈથી અનુમાન કરી લીધું. તેઓએ જુદી જુદી ખાવાની વસ્તુઓથી આ રમત રમી. હેન્સીએ તરેલી માછલી પણ ચાખ્યા વગર ઓળખી લીધી. સરોજે કહ્યું, હવે તારું નાક બંધ કરી દે અને શું છે તે મને કહે. હેન્સી વ્યાકુર હતી. તે થોડું કરવું, સહેજ ખાડું અને થોડું ખાટું છે. મને એક ચમચી વધારે આપો. સરોજે બીજી એક ચમચી કારેલા લીધા. હેન્સીની આંખો ખોલી અને કહ્યું, આ રહ્યું, તે ખા. હેન્સી હસી, હા, હજી વધારે આપો. તો આપણે જોયું ને વિડીયોમાં કે સરોજ અને હેન્સી એક રમત પણ રમે છે. કેવી રમત? તો સ્વાદની રમત, કે આંખ બંધ કરીને તેના મોઢા પર કોઈક વસ્તુ મૂકીને તેનો સ્વાદ પારખવાનો હતો. તો હેન્સીએ એ સ્વાદ પારખો, બરાબર ને?
તો ચાલો આપણે એના પરથી થોડો અભ્યાસ કરીએ. તો ઘણીવાર એવું પણ થાય છે કે કોઈ વસ્તુ કે કોઈ વાનગીનું ફક્ત નામ બોલીએ ને એટલે આપણા મોંમાં પાણી આવી જાય. એવી જ રીતે આપણે જોયું કે સરોજની સામે આંબલીનું નામ બોલ્યા એટલે કેવું સરોજના મોંમાં પાણી આવી ગયું. હવે તમે વિચારો કે એવી કઈ વાનગીઓ હોય છે કે જેનું નામ આપણે બોલીએ તો તમારા મોંમાં પાણી આવી જાય. વિચારો, મારા માટે તો હું એક વાનગી કહું છું, પાણીપુરી. કેટલું સરસ લાગે, લાગે ને? કેવું પાણી આવી જાય. હા, તો એવી વાનગી તમારી પણ હશે, છે ને? વિચારો કે એ વાનગીનું નામ જો તમે સાંભળી લો તો તમારા મોઢામાં પણ પાણી આવી જાય ને? તો એવી રીતે તમારે પણ તે વાનગીઓના નામ લખવાના છે અને હા, તેનો સ્વાદ પણ તેની સામે લખવાનો છે. હવે ઘણીવાર એવું પણ થાય છે કે એકને એક સ્વાદ આપણને ભાવે નહીં, આપણને રોજ નવો નવો સ્વાદ પારખવાનું મન થાય, થાય છે ને? હવે આપણે ફક્ત મીઠી વસ્તુ ખાયા કરીએ તો આપણને ભાવે નહીં ભાવે. અલુણામાં છોકરીઓ અલુણા કરતા હતા ને, તો ફક્ત મીઠી વસ્તુ ખાતા હતા, બરાબર ને? તો તેઓને ભાવતી હતી મીઠી વસ્તુ? નહીં, તીખું ખાવાનું મન થતું હતું ને? હા, તો આપણે પણ એવી રીતે એક સ્વાદ પારખી શકીએ નહીં, આપણને પણ જુદા જુદા સ્વાદ પારખવાનું મન થાય છે. કોઈ એક સ્વાદ આપણે ખાયા કરીએ તો આપણને ભાવે નહીં, તો એવું કેમ થતું હશે? તો તમારે એનો વિચાર કરવાનો છે કે આપણને જુદો જુદો સ્વાદ ખાવાનું મન કેમ થાય છે, તો એનો વિચાર તમારે કરવાનો છે. ત્યાર પછી તમને ખબર છે લીંબુ, હા, કેવો હોય છે લીંબુનો સ્વાદ? હા, ખાટો હોય છે. તો સરોજ લીંબુના થોડા ટીપા હેન્સીના જીભ પર મૂકે છે, તો શું હેન્સી પારખી શકશે કે તે લીંબુનો રસ છે? પારખી શકશે? ફક્ત બે ટીપામાં તેને ખબર પડશે કે આ લીંબુનો સ્વાદ છે? તમે જોઈ જોજો, તમે પણ ઘરમાં લીંબુ પડ્યું હોય તો એના ફક્ત બે ટીપા તમારી જીભ પર મુકાવજો અને જોઈ જોજો શું તમને ખાતો સ્વાદનો અનુભવ થાય છે, અને પછી તેનું અવલોકન કરજો. અને હા, તેની નોંધ તમારે કરી રાખવાની છે કે તમને શું થાય છે, સ્વાદ પારખી શકો છો લીંબુનો, બરાબર? કરશો ને? હા. ત્યારબાદ આપણે બીજી વસ્તુ જોઈએ કે જો વરિયાળીના થોડા દાણા આપણી જીભ પર મૂકવામાં આવે તો શું થાય છે. તમારા ઘરે વરિયાળી હશે જ, તો આનો પણ તમારે અનુભવ કરવાનો છે કે ઘરમાં વરિયાળી પડી હોય તો થોડા દાણા લેવાના અને જીભ પર મૂકવાના, બરાબર? શું થાય છે તે તમારે અનુભવ કરવાનો છે અને આ અનુભવ તમારે નોટબુકમાં રાખવાનો છે. અને હા, આ વસ્તુ તમારે આંખ બંધ કરીને કરવાની છે, આંખ ખુલ્લી રાખીને નથી કરવાની. તમારા ઘરના કોઈ સભ્યને કહેવાનું કે લીંબુ અને વરિયાળી આ બંને વસ્તુના સ્વાદ પારખવાના છે, તો આંખ બંધ કરી દો અને તમારા એ સભ્યને કહેવાનું કે પહેલાં લીંબુના ટીપા મૂકે અને પછી થોડી વાર પછી વરિયાળીના દાણા મૂકે. હવે આ બંનેમાં શું ફરક પડે છે એ તો તમારે જ અનુભવવાનું છે. તો તમારો જે અનુભવ હોય તે તમારે લખવાનો છે. હા, હવે આમાં એવું જરૂરી નથી કે બધાના અનુભવ એક સરખા હોય. કદાચ કોઈને લીંબુનો સ્વાદ નહીં પારખી શક્યા હોય, કોઈ વરિયાળીના દાણાનો સ્વાદ પારખી ગયા હોય, તો એ રીતે જ તમારે તમારો અનુભવ લખવાનો છે. કોઈના જવાબ સરખા હશે નહીં, કારણ કે આ તો આપણો અનુભવ છે. હવે ઘણી એવી વસ્તુઓ પણ હોય છે